સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો યુટર્ન 106 વિદ્યાર્થીને ડીઆરબી કોલેજમાં ફરી પ્રવેશ અપાયો છે. તો સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો યુટર્ન 106 વિદ્યાર્થીને ડીઆરબી કોલેજમાં ફરી પ્રવેશ આપવામાં આવ્યો છે. પ્રવેશ સમિતિ સામે કાર્યવાહી કરવા બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મુદ્દો મૂકવામાં આવશે. તો પ્રવેશ સમિતિ સામે કાર્યવાહી કરવામાં આવશે. બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મુદ્દો મૂકવામાં આવશે. ડીઆરબી કોલેજે રાઉન્ડ બહાર પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો વિદ્યાર્થીને બોલાવવામાં આવ્યા હતા. મેરિટ ન જળવાતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો યુટર્ન 106 જે વિદ્યાર્થીઓ છે, મેરિટ જે બહાર પાડવામાં આવ્યું હતું, મેરિટ ન જળવાતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. અંતે યુનિવર્સિટીએ દખલગીરી કરી 106 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કર્યા હતા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો જે મામલો છે, પ્રવેશને લઈને જે વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો, તો હાલ આ અંગે વધુ વિગત આપવા માટે જયેન્દ્ર પાંડે અમારી સાથે જોડાઈ ચુક્યા છે. જી જયેન્દ્ર, જણાવશો, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો જે યુટર્નનો મામલો સામે આવ્યો છે, 106 વિદ્યાર્થીઓ જે છે તેઓનો જે પ્રવેશ પ્રક્રિયા હતી જેને લઈને મામલો સામે આવ્યો, તો હાલ શું વધુ વિગત? બિલકુલ, કે સુરતના વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સંલગ્ન કોલેજ જે છે ભરતાણા સ્થિત ડીઆરબી કોલેજમાં પ્રવેશ રદ કરેલા 106 વિદ્યાર્થીઓને આખરે ડીઆરબી કોલેજમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. ત્યારે સાથે જ કોલેજમાં પ્રવેશ સમિતિ દ્વારા બેદરકારી દાખવવા બદલ તેમની સામે કાર્યવાહી કરવા માટે પણ બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મુદ્દો મૂકવામાં આવ્યો છે. હાલ ગ્રેજ્યુએશનના પ્રથમ વર્ષમાં જ ચાલી રહેલા પ્રવેશ પ્રક્રિયામાં ડીઆરબી કોલેજ દ્વારા મોટો રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો હતો. વધુ વિદ્યાર્થીઓને બોલાવી લીધા હતા, જેને લઈને મેરિટ લિસ્ટ પણ જળવાયું ન હતું અને તેને લઈને જે છે થોડા દિવસ પહેલા વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો, જેને લઈને યુનિવર્સિટી એ દખલગીરી કરી 106 વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કર્યા હતા. પ્રવેશ રદ થતા વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ભારે વિરોધ નોંધવામાં આવ્યો હતો. ટ્રાફિક જામનો ની સમસ્યાઓ પણ સર્જાઈ હતી, પરંતુ જયારે પ્રવેશ પ્રક્રિયા આપવામાં આવ્યો છે ત્યારે તેને લઈને હવે અનેક રજૂઆતો પણ સામે આવી છે. આ વિદ્યાર્થીઓ છેલ્લા 15 દિવસથી યુનિવર્સિટી ખાતે પ્રવેશ રજૂઆત કરવામાં આવતા હતા. જો કે આજે આ વિદ્યાર્થીઓ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા અને બપોરે જે પ્રકારે ગત રોજ ડીઆરબી કોલેજના પ્રવેશ સમિતિ અને કુલપતિ સાથે બેઠક યોજાઈ હતી, ત્યારબાદ તેમને જે છે પ્રવેશ આપવામાં આવ્યો હતો એટલે સંબંધી સંધાઈ ગઈ હતી. પરંતુ હાલ તેને લઈને તમામ 106 જેટલા વિદ્યાર્થીઓને હવે કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા આપી દેવામાં આવી છે. આ સમગ્ર મુદ્દે પોતાની મનમાની જે રીતે ચલાવવામાં આવી હતી તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ભાઈદારી ડોક્ટર કુલપતિ કિશોરસિંહ ચાવડાએ દ્વારા આપવામાં આવી છે. જી જયેન્દ્ર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.